हेलो डियर स्टूडेंट, કેમ છો? મજામાં? હવે ગયા વિડિયોમાં આપણે યુનિટ 5 વિશે શીખી ગયા. આજે આપણે ગ્રામરના બે ટોપિક શીખવાના છીએ. એક તો પ્રોનાઉન અને બીજું છે માલિકી ભાવ દર્શાવતા શબ્દો. તો આપણે પહેલા વાત કરીએ પ્રોનાઉનની. તો પ્રોનાઉન એટલે કે સર્વનામ. અને પ્રોનાઉનની વાત કરતા પહેલા આપણે વાત કરીશું નાઉનની. નાઉન એટલે કે નામ. નાઉનના બે પ્રકાર હોય છે, એક તો કોમન નાઉન અને એક પ્રોપર નાઉન. આપણે રોજબરોજના ડેઈલી લાઈફમાં જે વર્ડનો યુઝ કરીએ છીએ એ બધા જ નાઉન છે. ટેબલ, ખુરશી, ફેન, વોટર, રિવર, એક્સેટ્રા એક્સેટ્રા, બધા શું છે? નાઉન છે. હવે આપણે વાત કરીએ કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉન એટલે કે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે કોમન નાઉન છે. જ્યારે પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટની વાત કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે રુદ્વી ઇઝ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, તો રુદ્વી અહીંયા શું થયું? પ્રોપર નાઉન થયું છે. સ્ટુડન્ટ એ કોમન નાઉન છે. જ્યારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની વાત કરવામાં આવે તો એ થશે પ્રોપર નાઉન. પછી આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે છે રિવર. રિવર એટલે કે નદી, તે શું છે? કોમન નાઉન. કોઈ પણ નદીની વાત કરી છે એટલે કોમન નાઉન છે. પણ જ્યારે કોઈ પર્ટિક્યુલર રિવરની વાત કરવામાં આવે, જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, એ થશે પ્રોપર નાઉન. તો આ હતું નાઉન. હવે આજે આપણે શીખવાના છીએ પ્રોનાઉન. અહીંયા તમે મેં બોર્ડ પર લખેલું છે, તમે જોઈ શકો છો. તો પ્રોપર નાઉન, ખરાબ પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે પ્રોપર નાઉન અને પ્રોનાઉન બંને ડિફરન્ટ છે. ઓકે, પ્રોનાઉન એટલે કે સર્વનામ. પ્રોનાઉન એટલે કે સર્વનામ. નામની જગ્યાએ જેનો આપણે યુઝ કરીએ એને પ્રોનાઉન કહીએ છે. પ્રોનાઉન એટલે શું? તો નામની જગ્યાએ આપણે જેનો યુઝ કરીએ તેને પ્રોનાઉન કહીએ છે. પ્રોનાઉનનો યુઝ હંમેશા કર્તા તરીકે થાય છે. કેવી રીતે થાય છે? કર્તા તરીકે થાય છે. સર્વનામ, પ્રોનાઉન એટલે કે સર્વનામ, સર્વનામનો ઉપયોગ કર્તા તરીકે થાય છે. હવે સર્વનામ એટલે કોણ? તો હી, શી, ઈ, આઈ, યુ, ધેટ વગેરે પ્રોનાઉન છે. આપણે જ્યારે નિબંધ લખીએ છીએ ત્યારે આપણે એ પણ લખીએ છીએ કે આપણે લખીએ છીએ કે માય ફાધર નેમ ઇઝ રમેશભાઈ. પછી આપણે શું લખીએ છીએ? માય ફાધરનો યુઝ નથી કરતા, શેનો યુઝ કરીએ છીએ? કે હી ઇઝ અ ટીચર. એટલે એ શું છે? હી એ પ્રોનાઉન છે. હવે આપણે એક બ્લેન્ક જોઈએ તો એનાથી તમને વધારે આઈડિયા આવશે. તો ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા પૂરો. ડેસ એમ અ શોપકીપર. તમને ખબર જ છે કે કયા ક્રિયાપદ સાથે કયા કર્તાનો આપણે ઉપયોગ કરવાનો છે. ધારો કે અહીંયા એમ આપેલું છે, શું આપેલું છે? એમ. તો કયો કર્તા છે? આઈ એમ. હી એમ અ શોપકીપર કે આઈ એમ અ શોપકીપર? તો જ્યારે પણ એમ હોય તો એની આગળ શું આવશે? આઈ જ આવશે. આઈ એમ અ શોપકીપર. ડેસ ઇઝ નરેશ. હવે નરેશ છે તો નરેશ એટલે કોણ? તો કોઈ છોકરો. તો અહીંયા આવશે હી ઇઝ અ નરેશ. આઈ ઇઝ નરેશ આવે નહીં. પછી છે ડેશ આર ઇન ધ ક્લાસરૂમ. ડેશ આર ઇન ધ ક્લાસરૂમ. તો બહુવચનની વાત છે કે એક કરતા વધારે વ્યક્તિઓ ક્લાસરૂમમાં છે. એક વ્યક્તિ તો ક્લાસરૂમમાં છે નહીં, કારણ કે અહીંયા આર આપેલો છે. શું આપેલો છે? આર આપેલો છે. હવે ધારો કે અહીંયા એમ આપેલો હોય તો અહીંયા શું આવતું? આઈ આવતું કે આઈ એમ ઇન ધ ક્લાસરૂમ. પણ અહીંયા આપેલો છે આર, એટલા માટે શું આવશે? વી આર ઇન ધ ક્લાસરૂમ, એટલે કે અમે ક્લાસરૂમમાં વર્ગખંડમાં છીએ. બરાબર. તો આ આપણે વાત કરી પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે સર્વનામ. હવે મેં વાત કરી હતી આપણે એ રીતે કે આજે આપણે ગ્રામરના બે ટોપિક શીખવાના છીએ, એક તો પ્રોનાઉન અને એક માલિકી ભાવ દર્શાવતા શબ્દો. માલિકી ભાવ દર્શાવતા શબ્દો એટલે આપણે કોઈ પણ વસ્તુ મારી હોય અથવા તો તારી હોય તો આપણે કહીએ છીએ કે આ મારું છે, આ તારું છે, આ તેઓનું છે, આ તેમનું છે. તેના માટે આપણે ઇંગ્લિશ વર્ડ યુઝ કરવાના છે. તો કયા વર્ડ આવશે? તો માય, હિઝ, હર, ઇટ્સ, યોર, આ એન્ડ ધેટ.
વગેરે માલિકી ભાવ દર્શાવતા શબ્દો છે. આઈ નું થશે માલિકી ભાવ દર્શાવતી વખતે માય, હી નું થશે હિઝ, સી નું થશે હર, ઇટ નું થશે ઇટ્સ, યુ નું થશે યોર, વી નું થશે અવર અને ધેર નું થશે ધેર. ધે એટલે તેઓ અને ધેર એટલે કે તેઓ નું. વી એટલે અમે અને આર એટલે અવર એટલે અમારું. વી એટલે અમે અને આ અમારી વસ્તુ છે, અમારું વસ્તુ છે. પછી સાથે સાથે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ પણ માલિકી ભાવ દર્શાવવા થાય છે. જ્યારે તમે સ્કૂલમાં હતા ને ત્યારે આપણે એપોસ્ટ્રોફી એસ વિશે શીખ્યા હતા. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ પણ શેના માટે થાય છે? માલિકી ભાવ દર્શાવવા માટે થાય છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે ધીસ ઇઝ માય પેન. ધીસ ઇઝ માય પેન. આ પેન છે તો ખરી પણ કોની છે? મારી છે. કોની છે? મારી. ધીસ ઇઝ માય પેન. અહીંયા જે માય વર્ડ આપેલો છે એ શું દર્શાવે છે? માલિકી ભાવ દર્શાવે છે, મારો હોવાનો ભાવ દર્શાવે છે. આના પણ મારી માલિકી છે. આ વસ્તુ કોની છે? મારી છે. આઈ નીડ, નીડ એટલે કે જરૂર. આઈ નીડ યોર નોટબુક, મને તારી નોટબુકની જરૂર છે. તો અહીંયા જે યોર છે, યોર એટલે કે તારી, એટલે કે મને તારી નોટબુકની, જે તારી તું જેની માલિકી દર્શાવ ધરાવે છે એ નોટબુકની મારે જરૂર છે. હવે છે ને રીટા, રીટાસ ડોલ ઇઝ બ્યુટીફુલ. રીટા ડોલ ઇઝ બ્યુટીફુલ યા સો સે રીટાસ ડોલ. અહીંયા મેં આપણે આગળ વાત કરી દીધી એપોસ્ટ્રોફી એસ નો મીનિંગ થશે ની નું ના વગેરે. રીટાની ડુંગળી સુંદર છે. એપોસ્ટ્રોફી એસ નો મીનિંગ શું થશે? નો ની નું આ વિભક્તિ દર્શાવે છે. રીટાસ ડોલ ઇઝ બ્યુટીફુલ, રીટાની ડુંગળી સુંદર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ શીખીશું. બાય.